મહામારીમાં લોકડાઉન ચુસ્તપણે અમલીકરણ થાય તે માટે પોલીસ કર્મીઓ 24 કલાક ખડેપગ ફરજ બજાવી રહ્યા છે, ત્યારે ફરજ પરના પોલીસ કર્મીઓનું સ્વાસ્થ્ય કેવું છે તે જોવું ખૂબ જ જરૂરી છે. પ્રભુ જનરલ હોસ્પિટલ અને બેન્કર હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના સંયુક્ત ઉપક્રમે સુરતના પાંડેસરા પોલીસ જવાનો અને CISFના 163 જવાનોનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. હાલ સમગ્ર વિશ્વ કોરોના વાયરસના કહેરના છાયામાં વ્યથિત છે, જેમાં ભારત પણ બાકાત નથી. ત્યારે ભારત આજે લોકડાઉનની પરિસ્થિતિમાં છે, ત્યારે લો એન્ડ ઓર્ડરને ધ્યાને રાખી પોલીસ જવાનો રાત દિવસ રોડ પર ફરજ બજાવતા હોય છે. ત્યારે સમાજના લોકોએ પણ પોલીસ જવાનોના હેલ્થની ચિંતા કરવી અત્યંત જરૂરી છે. ત્યારે દિનાંક 18 એપ્રિલ 2020 રોજથી સુરતના પાંડેસરા પોલીસ કર્મીઓનું અને CISFના જવાનોનું બ્લડ પ્રેશર, બ્લડ સુગર, ઓક્સિજન લેવલ, પલ્સ તથા અન્ય તપાસ કરવામાં આવી હતી. પ્રભુ જનરલ હોસ્પિટલ અને બેન્કર હાર્ટ ઓફ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા 163 સુરતના પાંડેસરા પોલીસ જવાનો અને CISFના જવાનોનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. સુરત પોલીસ છેલ્લા એક મહિનાથી ખડે પગે COVID-19માં ફરજ બજાવી રહેલ છે અને સતત બજાવી રહેલ છે. એ માટે ઉપરથી પણ સરકાર દ્વારા મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે, તેમ છતાં બેન્કર હોસ્પિટલ દ્વારા જે પહેલ કરી ચેકઅપ કરી એક જવાનના મગજમાંથી ડર કાઢેલ છે એ ખૂબ પ્રશંસનીય છે. દરેક હોસ્પિટલોએ આગળ આવી સમયાંતરે ચેક કરી એક માનસિક ટેકો પૂરો પાડવો જોઈએ એવું મારું માનવું છે, જેથી દરેક હોસ્પિટલને અપીલ છે કે દરેક સરકારી સંસ્થા જે આમાં લાગેલી છે એને સમયાંતરે ચેક કરતા રહે. આશરે 100 જેટલા જવાનોને ચેકઅપ કરવામાં આવ્યું છે અને હાલ ચેકઅપની કાર્યવાહી ચાલુ છે.